સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો. પ્રસંગ હતો પ્રતિમા શિલ્પીની બીજી મુલાકાતનો. આજે સર્જન એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સર્જન, કે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને ફરી એકવાર પધાર્યા છે, જેમનું નામ છે શિલ્પ સર્જક રામ સુતાર. પદ્મભૂષણ રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે. તેઓએ 93 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો. વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલ રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા. સુતાર વર્ષ 2018થી વર્ષ 2024 વચ્ચે એકતાનગરમાં થયેલા વિકાસને જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી. રામ સુતાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. તે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત પ્રવાસીઓએ પણ રામ સુતારને વધાવી લીધા. પોતાનું સ્વાગત થતાં સુતાર ભાવવિભોર થયા. તેઓ આ વિરાટ પ્રતિમાના સર્જક છે એવું જ્યારે પ્રવાસીઓએ જાણ્યું ત્યારે તેમણે પોતે સદભાગી હોવાની લાગણી અવશ્ય અનુભવી હશે. સુતારની એકતાનગરની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધ્યક્ષ મુકેશ પુરીએ તેઓની મુલાકાત કરીને તેમની એકતાનગરની મુલાકાત દરમિયાનના તેઓને થયેલા અનુભવો જાણ્યા હતા અને કોફી ટેબલ બુક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને સન્માન પણ કર્યું હતું. રામ સુતારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગમન થતાં તેઓનું સ્વાગત અધિકારીઓ દ્વારા કરાયું. દીપક જગતાપ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.